કેટલો ઉત્સાહ કાર્યકર્તાઓની અંદર અને ખાસ ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ખૂબ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ છે. આજે હજારો કાર્યકર્તા રોડ શો દ્વારા ફોર્મ ભરવા જશે અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય નેતાઓ એનડીએના શિવસેનાના લીડર, અકાલી દળના લીડર રાજનાથસિંહજી, નીતિન ગડકરીજી, લગભગ અરુણ જેટલીજી પણ આવવાના છે. બધાની હાજરીમાં આજે ઉમેદવારીપત્ર નામાંકન ભરવાના છે. અમિતભાઈની ગાંધીનગરમાં ઉમેદવારી એ આખા ગુજરાતમાં નવી ચેતના ઊભી કરી છે. 26 બેઠક ઉપર મોટી અસર છે અને ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી 26 બેઠકો જીતશે તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. જો ભાઈ, ચૂંટણી છે અને ચૂંટણીમાં પહેલે જ દિવસે જ્યારે આ ઉમેદવારી પત્ર ભરાતું હોય એનો મતલબ જ એ છે કે મોટી તાકાત સાથે જો ઉમેદવારી પત્ર ભરવામાં પણ જો આટલો બધો ઉત્સાહ હોય, અભી તો અંગડાઈ હે, આગળ પછી શું થશે એ કોંગ્રેસે વિચારવું પડશે. અને પહેલે જ દિવસે આટલી મોટો ઉત્સાહ એ જ દેખાડે છે કે લોકો નક્કી કરીને બેઠી છે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા. દેશભરની જનતા થનગની રહી છે. સાહેબ, જે રીતે વાત છે, ગાંધીનગર લોકસભા ભાજપનો ગઢ છે, શક્યતા એવી જોવાઈ રહી છે કે સૌથી વધુ લીડ દેશમાં મળે એ માટે આયોજન ભાજપ કર્યું છે. પીએમ કરતા મોટી લીડ અમિત શાહની આવશે? મને એમ લાગે છે કે દેશભરમાં આ વખતે નવા રેકોર્ડો થવાના છે. ગુજરાતમાં બધી સીટો ઉપર વિક્રમજનક લીડો વધવાની છે, તો સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં પણ હાઈએસ્ટ લીડ બને, વારાણસીમાં પણ એટલો જ થનગનાટ છે. એટલે એક હેલ્ધી કોમ્પિટિશન ચારે તરફ, કોને લીડ વધારે, લીડ જ ગણવાની છે હવે તો. સાહેબ, જે રીતે કોંગ્રેસના પણ ઉમેદવારો બાકી, તમારા પણ 7 ઉમેદવાર બાકી છે, શું કોંગ્રેસની રાહ જોઈ રહ્યા છો કે પછી ભાજપ પત્તા છેલ્લે સુધી દબાવી રાખ્યું? મને એમ લાગે છે કે આ પ્રશ્ન કોંગ્રેસ વાળાને પૂછ્યો તો સારું હતું. એટલા માટે કોંગ્રેસે ઘોષણા કરી હતી કે અમે દિવાળી પછી બધા ઉમેદવારો જાહેર કરશું. તમે લોકોએ દેખાડ્યું હતું, ત્યાર પછી કીધું હતું જાન્યુઆરીમાં જાહેર કરી દેશું. ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસો આવી ગયા, હજી સુધી કોંગ્રેસ જાહેરાત કરી શકી નથી. ચારેય તરફ કોંગ્રેસમાં બળવાઓની શક્યતા છે, કોંગ્રેસને તકલીફ છે. અમારું તો હવે બધું ફાઇનલાઇઝ થવા આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ફોર્મ ભરીને દિલ્હી જશે તો લગભગ 24-48 કલાકમાં જ બાકીના ઉમેદવારો જાહેર થઈ જશે. ના ના, સાવ વાતમાં કોઈ દમ નથી. નીતિનભાઈને કોઈ લોકસભા લડવાની કોઈ વાત કોઈ તબક્કે નથી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એ દિશામાં કાર્યકર્તા તરીકે અમારે જે મહેનત કરવી પડે બધા અમે કરવા તૈયાર છીએ. સાધુ સંતો પણ આવ્યા છે અલગ અલગ સંપ્રદાયના. સાધુ સંતોના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહ્યા છે, આવનારા સમયમાં પણ એ રહેવાના છે. એટલે સાધુ સંતોના હંમેશા આશીર્વાદ અમને પ્રાપ્ત થયા છે. કે હાર્દિક ચૂંટણી લડે, હાર્દિકે જે રીતે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી છે, સમાજના નામે જે રીતે આંદોલનો ચલાવ્યા, એના જ સ્ટેટમેન્ટો હતા કે હું કોઈ પક્ષમાં નહીં ભળું. અને કોંગ્રેસની સાથે વર્ષોથી જે આંદોલન ચલાવીને એક ષડયંત્ર કર્યું સમાજની સાથે, એમને જે રીતે લોકોને લાગણીઓને ઉશ્કેરીને સમાજની સાથે ગદ્દારી કરી, અમને એમ હતું કે હાર્દિક ચૂંટણી લડે. એને જામનગરથી ઘોષણા પણ કરી હતી, જામનગરમાં જબરજસ્ત વિરોધ અને એને ભાગવું પડ્યું.
ગઈકાલે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો, હાર્દિકને રાહત મળી છે. અમને અફસોસ રહી ગયો છે કે હાર્દિક લડ્યો નહીં. જો ચૂંટણી લડ્યો હોત તો એને ખબર પડત કે કેટલી વિશેષ હોત. જોકે હાર્દિકે રાજીવ સાતવ સુધી બધા કેન્દ્રીય નેતાઓને કીધું હતું કે હું ચૂંટણી લડવા નથી માંગતો એવું પાછળ, એટલે ગભરાઈને કહી દીધું ને એને. કારણ કે જે રીતે લોકોમાં એ કોંગ્રેસ જોઈન કરીને ગયો અને લોકોએ જે રીતે એને ફિટકાર કર્યો છે, જે વિરોધ થયો છે, એનાથી એ ગભરાઈને એને ના પાડી દીધી હતી. એટલે કોર્ટે કાલે હાર્દિકને રાહત આપી દીધી છે. તો પ્રકાશસિંહ બાદલ, આપ દ્રશ્યમાં જે રીતે જોયા, પ્રકાશસિંહ બાદલ આવી પહોંચ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે અત્યારે જોવા મળી રહ્યા છે. તો અમિત શાહ પણ તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે અને એક બાદ એક નેતાઓના આવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. આ પહેલા સીએમ વિજય રૂપાણી અહીંયા આવી પહોંચ્યા હતા અને ઓમ માથુર પણ આવી પહોંચ્યા છે અને હવે પ્રકાશસિંહ બાદલ આવી પહોંચ્યા છે અને ભૂપેન્દ્રસિંહને આ દ્રશ્યમાં જોઈ શકો છો. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે છે, પ્રકાશસિંહ બાદલની સાથે છે. એક બાદ એક હવે નેતાઓનો આવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે અને થોડી ક્ષણોમાં અમિત શાહ પણ અહીંયા આવી પહોંચશે, કારણ કે તેઓ તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચૂક્યા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, વ્યવસ્થા પણ ચાક ચોબંધ અહીંયા કરાયેલી છે. તો હજી હું અમિત શાહને આવવાનો આવવામાં થોડો સમય છે માટે ગેટ પાસે પહેલાં કાઢી લેવામાં આવે છે અને પછી તેમને આગળ તેઓ લઈ જઈ રહ્યા છે, કારણ કે હજુ પણ અમિત શાહને આવતા પહોંચતા હજી થોડો સમય લાગી શકે તેમ છે. માટે એક બાદ એક જ્યાં સુધી બધા જ જે ગેસ્ટ છે, ઇન્વાઇટીસ છે, તે અહીંયા ના પહોંચી જાય ત્યાં સુધી રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ અમિત શાહ અહીંયા પ્રસ્થાન કરશે, પરંતુ જે તૈયારીઓ છે તે આપ જોઈ શકો છો અને પ્રકાશસિંહ બાદલને આપ આ દ્રશ્યમાં અત્યારે લાઈવ જોઈ રહ્યા છો. લાઈવ દ્રશ્યમાં આપને દેખાઈ રહ્યા છે પ્રકાશસિંહ બાદલ, પંજાબનો આ ચહેરો, ગઠબંધન. હવે જોવાનું રહેશે કે કેટલી સીટ પંજાબમાં બીજેપી ગઠબંધન જીતીને લાવે છે. પ્રકાશસિંહ બાદલ સાથે જે ગઠબંધન કરવામાં આવેલું છે તે ગઠબંધનને કેટલી સીટો મળે છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે જે ગઠબંધન કરવામાં આવ્યું છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે પણ હવે ગમે તે સમયે તેઓ પણ અહીંયા પહોંચી શકે છે. નીતિન ગડકરી પણ બસ હવે પહોંચવાની તૈયારીમાં છે અને માટે જ આ તમામ જનતા પાર્ટી કા સૌભાગ્ય હૈ કે હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ અપની કર્મભૂમિ સે પહેલા લોકસભા કા ચુનાવ લડ રહે હૈ ઓર આજ આપકો પતા લગેગા કે એનડીએ કી તાકત ક્યા હૈ ઓર અમિત શાહ આજ તક કે રિકોર્ડ જો ભી લોકસભા મેં રહે વો તોડ કરકે ભારી મતો સે જીત કરકે યહાં સે જાને વાલે હૈ. નહીં દેખિયે, દેશ મેં પૂરા અસર ઓલરેડી હૈ, લેકિન ક્યોંકિ અમિત શાહ કી કર્મભૂમિ હૈ યે ઓર કર્મભૂમિ સે પહેલા લોકસભા કા વો ચુનાવ લડ રહે હૈ ઓર અમિત શાહ અબ તક વિધાનસભા કે કઈ ચુનાવ લડ ચુકે હૈ ઓર ઉનકા જીત કા ભી રિકોર્ડ બન ચુકા હૈ. નિશ્ચિત રૂપ સે લોકસભા મેં ભી હમ જીત કા રેકોર્ડ હાસિલ કરને વાલે. ઓમજી, લીડ કી બાત કરે, જીત તો આપકી તય હૈ ગાંધીનગર સે, લીડ કિતની આયેગી, ક્યા સબસે જ્યાદા લીડ હોગી? આપને જીત કે લિયે ઇસકે લિયે થેન્ક યુ આપકા, લેકિન માનિયે આજ તક કે સારે રિકોર્ડ હમ તોડને વાલે. અમિત શાહ છે, અમિત શાહ છે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે અને તેના સમર્થનમાં જે તેમની ભાજપની જે સહયોગી પાર્ટી છે, પાર્ટીના અધ્યક્ષ અત્યારે ઉદ્ધવ ઠાકરે છે, તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે શિવસેના દ્વારા અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે અહીંયા આવ્યા છે અને ઉદ્ધવ ઠાકરે નું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે ની અહીંથી ડાયરેક્ટ અત્યારે નારણપુરા જશે અને નારણપુરામાં તેઓની ઠાકરે પહોંચી ગયા છે અમદાવાદ અને દ્રશ્યોમાં પણ અહીંયા નારણપુરાના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક ગાડીનો આવવાનો સિલસિલો અહીંયા શરૂ થઈ ગયો છે. અમિત શાહની આ જંગી સભા જે સભા છે તેને જંગી બનાવવા માટે તમામ રીતે અહીંયા તાકાત પણ છે.
ઝોંકી દેવામાં આવી છે. શક્તિ પ્રદર્શન પણ અહીંયા ઝોંકી દેવામાં આવ્યું છે અને એ જ અહીંયા પણ દેખાઈ રહ્યું છે. પ્રકાશની બાદલ પહોંચી ગયા છે. ઉદ્ધવ ઠાકરે પણ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને ત્યારબાદ બસ હવે થોડીક ક્ષણોમાં અમિત શાહ પણ પહોંચશે, કારણ કે તેઓ પણ તેમના નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે. અહીંયા બીજેપીના જે પ્રવક્તા છે તેમની પાસે જઈએ અને તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કયા પ્રકારની તૈયારીઓ હવે એક બાદ એક નેતાઓનો આવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. બસ આપ જોઈ રહ્યા છો કે અહીંયા હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સમર્થકો અહીંયા ઉપસ્થિત છે અને હજુ પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા આવી રહ્યા છે. આ માત્ર ન માત્ર અમદાવાદ કે ગાંધીનગરના જ કાર્યકર્તાઓ માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના લાખો કાર્યકર્તાઓ માટે આજે આનંદનો ઉત્સાહનો દિવસ છે અને સમગ્ર ગુજરાતમાં એક અનેરો થનગનાટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે પંજાબથી પણ પ્રકાશસિંહ બાદલ આવ્યા છે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રથી આવી રહ્યા છે, નીતિન ગડકરી પણ આવી રહ્યા છે, રાજનાથસિંહ પણ આવી રહ્યા છે, એટલે અહીંયા એક શક્તિ પ્રદર્શનના રૂપમાં જોઈ શકાય. અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જ્યારે અહીંયાથી ફોર્મ ભરતા હોય તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ અને સાથે સાથે એનડીએનું નેતૃત્વ એ પણ અહીંયા ઉપસ્થિત થાય, તો એ રીતે સમગ્ર દેશનું કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્ય લોકો છે એ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. બીજું હવે આગળ કેવી રીતે તૈયારીઓ આદરવામાં આવશે, કયા પ્રકારની સભાઓ ગુજરાતમાં ગજવવામાં આવશે? એટલે આજે જે આ રોડ શો છે, 4 કિલોમીટરનો આ રોડ શો છે, ત્યારબાદ ગાંધીનગરમાં પણ હજારો કાર્યકર્તાઓ માનવ સાંકળ રચી અને અમિતભાઈનું સ્વાગત કરશે, ત્યારબાદ નામાંકન થશે અને ત્યારબાદનો જે સમગ્ર ગુજરાત માટેનો કાર્યક્રમ છે, સભાઓ છે, એની હવે પછીની એની વ્યવસ્થાઓ, એની જાહેરાત એ હવે પછી નક્કી થઈ અને પછી કરવામાં આવશે. તો આ રીતે પ્રશાંતભાઈનું કહેવું છે કે તો આ સાથે જ તમામ અપડેટ પણ આવી રહી છે અને અપડેટ જાણવા માટે સીધા સ્ટુડિયોમાં જઈશું મારા સહયોગી સાથે. કલાકમાં બાકીના ઉમેદવારના નામ જાહેર થશે. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, નીતિન પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આગામી 24 થી 48 કલાકની અંદર બાકી રહેલા 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. 24 કલાકની અંદર જ જાહેર કરી દેવામાં આવશે બાકી રહેલા ઉમેદવારોના નામ. આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે નીતિન પટેલ નહીં લડે લોકસભાની ચૂંટણી. જી હા, હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આગામી 24 કલાકની અંદર જ જાહેર થઈ જશે તમામ જે બાકી રહેલા ઉમેદવારો છે તેમના નામ.